મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હર અમે સત્યની સાથે નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી ડીએસઆઈ લોકશાહી શાસન પ્રણાલીમાં લોક પ્રતિનિધિશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને વહીવટીતંત્રની વચ્ચે મીડિયાની ભૂમિકા સેતુરૂપ રહેલી હોય છે ત્યારે જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા લોક પ્રશ્નોની કરીતી રજૂઆતને જિલ્લા પ્રશાસનના વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ સુધી પહોંચતા આવા પ્રશ્નો રજૂઆતો સંદર્ભે સંબંધિત વિભાગ દ્વારા હાથ ધરાયેલી જરૂરી કાર્યવાહી અને તેના ઉકેલ અંગેની સચોટ જાણકારી સંબંધિત જનપ્રતિનિધિઓ શ્રી પદાધિકારીશ્રીઓ અને મીડિયાને મળી રહે અને સાચી વિગતોથી તેઓ અવગત થાય તેવી ક્રાઇમ કાર્યપ્રણાલી વિકસાવવા ખાસ અનુરોધ કર્યો છે. આમ કરવાથી સાચી સમજણ પૂરતી જાણકારી કે કોમ્યુનિકેશન ગેપના અભાવે ઊભી થતી નકારાત્મક ગેરસમજની બાબત અચોક્કસ ટાળી શકાશે તેવો દ્રઢ વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી ડી પલસાણા, નિવાસી અધિક કલેક્ટર શ્રી એચ કે વ્યાસ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ પરમાર, નાયબ વન સંરક્ષક શ્રી નીરજકુમાર અને શ્રી પ્રતિક પંડ્યા, પ્રાંત અધિકારી શ્રી કેડી ભગત અને શ્રી દીપક બારૈયા ઉપરાંત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આજે રાજપીપળા કલેક્ટરાલય ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિના યોજાયેલી બેઠકને અધ્યક્ષ સ્થાનેથી સંબોધતા જિલ્લા કલેક્ટર શ્રી ડીએસઆના જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા કરાતી રજૂઆતનું સમયસર ઝડપી અને સુચારૂ રૂપે તેનો ઉકેલ લાવવા અને તેના પ્રત્યુત્તર સંબંધિત જનપ્રતિનિધિશ્રીઓને લેખિતમાં સમયસર મળી રહે તે જોવા ઉપરાંત જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા કરાયેલી રજૂઆત જો તેમના વિભાગને સ્પર્શતી ન હોય તેવા કિસ્સામાં સંબંધિત જે તે વિભાગને તેના નિકાલ માટે તબદીલ કરી તે અંગેની જાણ વિના વિલંબે નિયત સમયાવિધિમાં સંબંધિત જનપ્રતિનિધિશ્રીએ કરવા ઉપરાંત ટેલિફોનિક રીતે અવગત કરી. સત્તામંડળ હેઠળ કરાયેલા સમાવેશનો તેમાં અચૂલ ઉલ્લેખ થાય તેની ખાસ કાળજી રાખવા જણાવ્યું હતું. તેની સાથોસાથ આવી વિગતો આવરી લે તો નિયમપત્ર જિલ્લા કલેક્ટરશ્રી મારફત જે તે વિભાગને સત્વરે મોકલાય તે જોવાની પણ તેમણે સૂચના આપી હતી. ગ્રીન નર્મદા પ્રોજેક્ટ અન્વયે ઘનિષ્ઠ વનીકરણ કરજણ ડેમ વિભાગ તરફથી થયેલી વિભાગીય કામગીરી, બંને પ્રાંત અધિકારીશ્રીઓ અને ગરુડેશ્વર મામલતદાર શ્રી તરફથી દબાણ દૂર કરવાની થયેલી નોંધપાત્ર કામગીરી, વર્ષો જૂના ફોરેસ્ટ કોમ્પ્લિકેશનના કિસ્સામાં મહેસૂલ અને વન વિભાગની ઝીણવટપૂર્વક ચકાસણીથી સરકારશ્રીને કરોડો રૂપિયાની થનારી નુકસાનમાંથી ઉગારવા બદલ ગરુડેશ્વર વિયર ડેમ સંદર્ભે ગત વર્ષે નુકસાન પામેલાઓને કરથાળના પ્લોટ આવા સહાય કર વખરી સહાયની કામગીરી તેમજ તાઉથી વાવાઝોડામાં ડીજીવીસીએલ સહિત સંબંધિત તમામ વિભાગો દ્વારા થયેલી કામગીરીની આ બેઠકમાં વિશેષ નોંધ લેવાની સાથે જિલ્લા કલેક્ટર શ્રી ડીએસઆઈ ટીમ નર્મદાને અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા કલેક્ટર શ્રી શાહે બાકી પેન્શન કેસ, પ્રાથમિક તપાસ, ખાતાકીય તપાસ, ખાનગી અહેવાલ, રેકર્ડ વર્ગીકરણ નાશ કરવા, પાત્ર ક્રેડનો રેકોર્ડનો નાશ કરવા, કચેરીઓના ઓડિટ પારાનો નિકાલ કરવા, જૂની પસ્તી ખંડમ વાહનોનો નિકાલ કરવા, યોજનાકીય લાભાર્થી શોધીને તેની યાદી તૈયાર કરવા વગેરે જેવી બાબતોમાં પણ ખાસ લક્ષ્ય આપવા ભારપૂર્વકનો અનુરોધ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ 17 અરમેશ સત્યની સાથે.